જામનગરમાં આવેલું છે માં અન્નપૂર્ણાનું એકમાત્ર શિખરબદ્ધ મંદિર, જેને સૌરાષ્ટ્રનું છોટી કાશી પણ કહેવાય છે. રાજાશાહી વખતનું આ પૌરાણિક મંદિર અનેકોની આસ્થાનું કેન્દ્ર છે. ચાલો આપને લઈ જઈએ દર્શન માટે. જામનગરમાં માતા અન્નપૂર્ણાનો વાસ. રાજાશાહી સમયનો દેવીનું સ્થાનક. રંગમતી નાગમતીના કાંઠે આવેલું છે આસ્થાનું આ ધામ. માં અન્નપૂર્ણાને અન્નની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સ્વયં ભગવાન શિવને માં અન્નપૂર્ણાએ ભોજન જમાડ્યું હતું. કાશીના વારાણસી નજીક કાશી વિશ્વનાથ મંદિરથી થોડા જ અંતરે સ્વયંભૂ અન્નપૂર્ણા માતાજીનું ભારતનું સૌ પ્રથમ શિખરબદ્ધ મંદિર આવેલું છે. અને ત્યારબાદ જો બીજું મંદિર હોય તો તે છે જામનગરમાં આવેલું આ મંદિર. અહીંયા લાલવાડી વિસ્તારમાં રહી હતી અને બહુ પુરાણું મંદિર રાજાશાહીનું આવેલું છે. રંગમતી નાગમતીને કાંઠે જઈને જામનગર વૈશું તઈનું આ મંદિર બનાવેલું છે. અને મુંડિયા સ્વામીની જગ્યા પણ વર્ષો જૂની પુરાણી છે. અને સાત સાત ગુજરાતમાં શિખરબંધ આ એક જ અન્નપૂર્ણાનું મંદિર છે. આખા ભારતની અંદર ટોટલ બે જ મંદિર છે. જામનગરના પાદર ગણાતા લાલવાડી વિસ્તારમાં રંગમતી નાગમતી નદીના કાંઠે આવેલ પૌરાણિક રાજાશાહી વખતનું માં અન્નપૂર્ણાનું મંદિર છે. આ મંદિર સદીઓ જૂનું છે. અહીં મુંડિયા સ્વામીએ આવીને વસવાટ કર્યો હતો. આ દરમિયાન દ્વારકા તરફ ચાલીને જતા પદયાત્રીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતા હતા. વટી માર્ગોને અન્નદાનથી સ્વામી સેવા આપતા. આ દરમિયાન માં અન્નપૂર્ણાને પ્રસન્ન કરી માતાજીનું શિખરબદ્ધ મંદિર તેમણે બંધાવ્યું. કાશી બાદ જામનગરમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હોવાની લોકવાયકા છે. જોકે ભારતમાં આવા બે જ મંદિર છે. જામનગરમાં લાલવાડી વિસ્તારમાં અન્નપૂર્ણાનું મંદિર પુરાણું છે અને આ મુંડિયા બાપુની સમાધિ ખુદ તપસ્યા કરી અન્નપૂર્ણામાં પ્રસન્ન કરેલા છે. વાર તહેવારે માતાના મંદિરમાં અનેરી ઉજવણી થતી હોય છે. નવરાત્રી ઉપરાંત માક્ષર મહિનામાં માં અન્નપૂર્ણાના 21 દિવસના વ્રતનું પણ મહાત્મ્ય છે. આ સમયગાળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે, માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અન્નપૂર્ણાનું મંદિર 500 વર્ષ જૂનું છે. અહીંયા લાખો ભાવિક ભક્તો આવે છે. અહીંયા 21 દિવસનું વ્રત હોય છે ત્યારે અન્નદાન, વસ્ત્રદાન, શૃંગારદાન બધું કરે છે. અહીંયા લાખો માણસોનો જમણવાર થાય છે. અહીં આવતા લોકો જ માને છે કે માતાનું રૂપ એવું અલૌકિક છે કે ભક્તો તેને નિહાળતા રહે. માતાના દિવ્ય સ્વરૂપને જોઈ ભક્તોની આંખો પણ અંજાઈ જાય છે. છોટી કાશી ગણાતા જામનગરમાં રાજાશાહી વખતમાં મુંડિયા સ્વામી દ્વારા સ્થાપિત આ સ્વયંભૂ અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે. એ મંદિરમાં માતાજીના દર્શન છે એ કરવા પણ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. હાલ માતાજીના શૃંગાર છે એ પણ ખાસ અદ્ભુત કરવામાં આવ્યા છે. અહીં જે માતાજીનું સ્વરૂપ છે એને નિહાળીને લોકો ધન્યતા અનુભવતા હોય છે. એટલું સરસ એનું પગના ઝાંઝર છે, કાનના કુંડળ છે, હાર છે, એનો મુંગટ છે, એના નેત્ર એટલા સરસ છે કે એને જોઈને આપણી આંખો ચમકી રહી છે. અને તે બહુ સરસ આમ દર્શન કરવામાં મજા આવે છે અને તે સારી રીતે આપણે દર્શન કરી શકીએ. નદી કાંઠે સ્થાપિત આ મંદિરની સુંદરતા મન મોહી લે તેવી છે. નદી કાંઠે મંદિરનું નિર્માણ થયું હોવાથી લોકો અહીં આવી શાંતિનો અનુભવ કરે છે. છોટે કાશી એવા જામનગરના પાદરમાં લાલવાડી ખાતે રંગમતી નાગમતી નદીના કાંઠે આ પૌરાણિક મંદિર છે અને અહીં આવતા ભક્તો મંદિરને નિહાળતા જ રહે છે. દરરોજ માતાજીને વિશેષ શણગાર કરાય છે. સવારે મંગળા આરતીથી લઈ સાંજે આરતી કરવામાં આવે છે. આ આરતી દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે, આરતીમાં પણ ભાગ લે છે. તો અહીંથી પસાર થતા લોકો પણ માતાજીને શીશ ઝુકાવવાનું ચૂકતા નથી. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.